तो गांधीनगरना सर्किट हाउस खाते गुजरात एक्स एमएलए काउंसिलनी एक बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। जे बैठकमां फरी चूंटायेला एमएलएનो अभिवादन कार्यक्रम पण राखवामां आव्युं हतुं। त्यारे आ सिवाय आ बैठकमां पूर्व धारासभ्योना पेन्शन अने वर्तमान धारासभ्योनी जेम सर्किट हाउसना आवासोमां लाभ आपवामां आवे तेवी रजूआत विधानसभाना अध्यक्षने मळीने करवामां आवशे ते पण चर्चा विचारणा करવામાં આવી હતી। तो आ बैठक शुरू थी ते पहला प्रधान नरेन्द्र मोदी मातृश्री हिराबा तेमज अवसान थे धारासभ्यों अवसान ने लईने बे मिनिटन मौन पाईने श्रद्धांजलि अर्पण करवामां आवी हती। त्यारे आ तके कुंवरजी हड़पति रमणभाई वोरा सहित राघवजी पटेल पण उपस्थित रह्या हता। જનરલી જે છે ને બીજા બધા જ રાજ્યો જે છે ને એની અંદર ગુજરાત સિવાયના તમામ વિધાનસભાઓના સભ્યોને પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે। એક જ ગુજરાત રાજ્યને આમાંથી બકાસ્ટ્રીકલી આખા દેશના બધા એમપીસ ને રાજ્યસભાના સભ્યોને બધા રાજ્યના એમએલએસ ને માત્ર પેન્શન નહીં, પેન્શન સિવાયની મેડિકલથી માંડીને ટ્રાવેલિંગથી માંડીને જ્યાં ત્યાં પ્રવાસ કરતા હોય ત્યાં રહેવાની વ્યવસ્થાથી માંડીને આ બધી વ્યવસ્થા બધા રાજ્યોમાં છે, એમપી ને છે, રાજ્યસભાના સભ્યને છે, ગુજરાતના ધારાસભ્યોને એકમાત્ર આવી કોઈ વ્યવસ્થા નથી। અને છતાંય ગેરસમજણ પ્રજામાં એવી છે કે આ ધારાસભ્યને બધું મળે છે, કાંઈ મળતું નથી ભાઈ। આ મેડિકલ બિલ પણ આ એક્સ એમએલએ ને મળતું નહોતું, પ્રયત્ન કરીને રાજ્ય સરકારમાં રજૂઆતો કરીને ચાલુ એમએલએ જેટલી વ્યવસ્થા એક્સ એમએલએ ને કરાઈ, પેન્શન નહોતું, એવું નહોતું, પેન્શન હતું પણ એના નિયમો નહોતા બન્યા અને એના લીધે પેન્શન મળતું નહોતું। એટલે આ બધી ઘણી ગેરસમજણો છે, આખા દેશમાં બધી જ જગ્યાએ છે અને અહીંયા જ નથી। એકલું પેન્શન નહીં, બાકીની બધી સગવડતા, તમે સર્કિટ હાઉસમાં દિલ્હી જાઓ તો એના માટે ચાલુ ધારાસભ્ય માટે અલગ ભાડું હોય અને એક્સ એમએલએ માટે અલગ હોય, તમને ટ્રાવેલિંગની કોઈ વ્યવસ્થા જ નથી, અહીંયા બસની માંડમાંડ કરી છે અને હજુ પણ વોલ્વોની અંદર બધા માથાકૂટો છે, બેસવા નથી દેતા। આવું અપમાન સહન કરીને કોઈ એક્સ એમએલએ તો ટ્રાવેલ નહીં કરે। અને તમને બધાને અનેક વાર પેપરોમાં સ્ટોરી આવી છે કે ગરીબ એમએલએ બીપીએલ તરીકે જીવે છે, એમને પોતાનું ખાવાનું બે ટંકનું ભોજન પણ નથી મળતી, એવી ઘણા એમએલએની પરિસ્થિતિ છે। અને આ પરિસ્થિતિ ગાંધીના ગુજરાત માટે જ યોગ્ય નથી। જે લોકો ગાંધીના નામે આ વાત કરે છે ને, ગાંધીજીએ તો એમ કીધેલું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી અધિકારી કરતા એક રૂપિયો વધારે પગાર લે, મહાત્મા ગાંધી વોઝ વેરી ક્લિયર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન માન અને પૈસો એ સરકારી અધિકારીઓ કરતા વધારે મળે એના માટે એ તરફદાર હતા। गुजरात में हमणां ज उतरा